સૌધોન હાળા સૌધોન જ બીના માંડવીને બી ઓલે બીની માંડવી આપણે જોતા ખરે અને ત્યાર બી લેવા જાય બાવી હોય ત્રેવી હોય છોવી હોય અને ખેડૂત નહીં રહેવા દઈએ માર નાખી તો હજી પહેલાં મોડું પૂરું ખેડૂત કામ આમાં તું હિસાબ કરીને પાછું એની માંડવી વાવે ઠીકો ઠીક તું અલામી થઈ વરો સારું થાય તો પણ ઠાવકી થઈને ઢગલે વેપારીને લઈ જતા હતા એટલો કાંક નાખે માલિકો નથી આમ ડેમેજ છે ને ઓઇલનું ડેમેજ છે ને 900 950 લે એ કામ કાઢી લેવું આ તો કુસો થાય પોહાય એ પણ આ બફેલા હેતી નાખે માંડવા માંડવા કંઈ કાઢે ન લે એને 1.5 લાખ માંડવી થઈ હોય તો 5000 બી જોઈએ ને 5000 ખર્ચો આવે તો 5000 તારે વધ્યા એમાં તો તું 6 મહિને થયો એવો ને એવો ફર્યો હા વધ્યું કે મને વધ્યું કંઈ ખાય પીએ ને મજા કરે એમ જ બાકી કંઈ નહીં ડાઠું ખેડૂત માં વધે નહીં એ ઠીકો ઠીક રાડીને નાખે તાં તો એટલે મોદી સરકારને 2000 ખાતામાં જમા થાય ધીરામ પડી જાય છોપડી લઈને ઠીકો ઠીક તડક્યાને ઊભે બેંકમાં એન્ટ્રી પડાવવા હતું તો એટલે ટોકન લઈએ વારો આવે તો એન્ટ્રી પડે મારામ થયા એ 2000 હાટું થઈને વાં લાઈનમાં મારે હવે કાંઈ ખેડૂત હા ભિખારી કરી નાખી આ તો વરખું હજી ઠીક થાય ને કામ પૂરા કંઈ કરવા સંપલમાં ઓલે ડટી તૂટે ગયું તો એવું સૂકું ભરાવીને પહેર્યા આવ્યું ને ત્યાં એવું કાલે કાંક નીંદર ના આવી આપણે રાંધ લઈને ગયા હતા ને કાલે તો એ દર્શન ન થયા આપણે તો કર્યા પણ દાયરા ન થયા દર્શન તો હું કાં વિહાવડે છે આપણે રાંધ લઈ દર્શન તો કરવા અહીંયા કાંઈ રોગ મંદિરને ઝાડવા રૂપા તો એને એ છે કદાચ બીજા જોતા એને કાંઈ ઝાડવા નહીં હોય ઝાડવા દીઠા એની દર્શન કરવું હોય ને તો એ આપણે જાય રાંધે લઈને આ છે પા નિહાર પા આપણે નિહાર નહીં તો આઈસ્કૂલ દેખાડે મેં તું પાછું ભૂલે ભારે જાત નહીં હે હા હોય ના જ એ તો જાય હું આપણે પહેલાં જ એક વાત કરવા દે મને પાંડેનો ફેરા થયા તો મને હા ઉભરો ઉપડે કીન કીન થતું હોય કે એની એની મનમાં થાય ને કે જો વિક્રમ આવ્યો એ બોલ્યો થાય ને કાંઈ મેળતે હોય ને તો આપણે મન થાય થાય કે બે વાતો કરવી ને તો આ ઘણું મન અરવું થઈ જાય આપણું એવું છે અમે આમ બેઠા ન તો આપણે બોર્ડિંગ મેર સમાજ છે ને આપણો એને ઓલું પાર્કિંગ છે એમાં બેઠા હોય આ વાવડો જ એક ઠાવકો આવે આબો અને ઓક્સિજન હોય ને આ પાસે ઓલું ઓછું ડિસ્ટર્બ ઓછું સમજે એટલે આ વાતાવરણ શાંત હોય થોડું તો આપણે કંઈ સારો વિચાર આવ્યો હોય ને તો એ અમલમાં લઈ શકીએ હું અમલવારી બહુ કરીએ એમ એટલે અમલમાં લઈ શકીએ તે આગળ રાંધણ લઈને જઈશું આપણે અને એને તો પછી નક્કી ન મળે ત્યાં હાંટીએ સડી હોય ડોહી ન હોય એમ કહેવા જ છે કે ડોહી હાંટીએ સડી એ ડોહી અમારે હાંટીએ સડી હોય તો કિની નહીં રહે એટલે હાથા નીકળ્યા હતા રાંધણ લઈ જવાનું કરે પણ મારગી જે આવી છે ને લઈ હું બધા ગાય તમારી મરજી નવી જાય હાલો ભેરા આપણે તો છે જ નવી રે હાવ કંઈ ન મરે ત્યાં આપણે પોતિયું સમજ્યા એટલે ભાગવું તો ભાગીએ ને કે આ દુખીએ ને મારું મારા ગોગાર ન દુખે હું બેઠો હોય તો એકલો ક્યારેક પહેર્યો હોય એવું હોય એટલે એ છે એમાં બધું તમે ખેડૂત ન હોય તો સારું મારે નથી નકર પૂરું હમણાં ઠંડુ દેવાઈ જવાનું એક તો આ રહ્યું ને જુગાર જેમ હોય સમજે આમાં તો 5000 રોકાણ કરે ને એમાં મલકના ખર્ચા કરે ને હાથમાં આવ્યું તો આવ્યું ને કે જે માતાજી એ પરહાદી હોય ને બેઠા છે હેરામ શ્રીરામ એટલે ભૂખી ન મરીએ પણ કંઈ એમાં કાઢે ન લઈએ તમે આ તો ડોહાનું વખતનું પડ્યું હવે તો ખેડીએ બાકી આમાં ખેડવામાં હોય ને જઈએ કંઈ એની ન ખેડાયા ડોઢિયા હોય તાર થાય ખેડવામાં તણી થાય કે જટ ખેતીવાળા થઈ જાય ના રે ના રામનું નામ લ્યો હા વેસેન કાંક વારે રોટસ ને ભાવ વધ્યો ને એ કંઈક કાંદો કાઢો હોય તો કામનું બાકી વાવે ને તમે એમ કારેલાને વવાય રીંગણાને મબલક પાક કાંધે અખિયા ઘરે રહેવાનું થાય ને વારે પાછું ત્રીજી લહેર આવે ચોથી લહેર એવીની આવે ઘરે રહેવાનું હોય ને તાર થાય કે હં ખેડૂત હોય તો સારું શાયદ દૂધ હોય ઘેર
ને આ હોય કંઈ ન હોય તો લીમડાને બે પાંદડાને તોડે અને કઢું કરી નાખીએ, ભૂખ્યા ન રહીએ, આપણે ગોથા ન મારવા પડે રાત અને જીવ ઓછો મૂંઝાય. કંઈ કે આબોહવા બોરી ખેતરને એક આંટો મારી તો ખાવાનું પસાઈ જાય ને બધી રીતની હિરખ્યા હોય નવરિયા નવરિયાને હું ઘણે આપણા મનને આપણે ધણી પણ પાછું આપણું ધણી કોઈ નહીં એ વાંધો કંઈ આવે બાવે નહીં હિસાબ કરી લે ને કાતા 80,000 ઓલ્યા ટ્રેક્ટરવાળાને 80,000 ઓલે ફૂંકણીવાળાને 30,000 ઓલ્યા રોટાવેટરવાળાને તો એ ઓલે પાછા લવાણો તો માગતો હોય હાજી મારો હારી હોય ને એ નહીં ના ને થાય એ બધું એટલે એવું એમ ટાણું કાઢ્યા જેવું છે બરાબર એ એવું છે રાંદલાને જઈએ આપણે દર્શન કરીએ જો હાંટીએ તો કાર ઉતરીએ પાછું એ હોરી હોય ને કિને કંઈ આડું કંઈક પૂટકે જાય તો અરે ના આપણે તો નેખમ નાખીએ એ હે હાલો દર્શન કરી આવીએ તો જોઈએ માર્ગી હોય એ બધું હાલો તે છે ને કામ હતું કાં આપણે રાંદલાઈ દર્શન તો કરાવ કાલે મારે દર્શન કરાવવાનું સમજે રાંદલાઈ નહીં બગોદર આપણે ગા તેવું કાં આપણે દર્શન કરાવીએ ને કિમોરો કાઢ્યો શ્યાર ગોર બાપા તોડ્યા પીરા ધોતિયા તે ઉપાડે બહાર મૂકે ગા મને કે મનાય એ બરાબર રેડી ભૂદેવ માફી આવું છું એ કરે ને જાર પછી હેરી આવ્યા હતા થયું હા છે ને મોટા મંદિરમાં નકણી મનાવી પોર હાવીએ ના ન પડે પડે એવું કાં આપણે આવક ફાટી જાય એની પોર હાવા બે ઠાકું આપણે દર્શન કરવા દીધા ને ભાગે પછી નહીં તો આ આપણે રાંદલાય છે રાંદલાય બધું હરખી ને રાજ્ય ક્યાં હોય ને રાંદલાય તો રાંદલાય જ છે તે હું કાંઈ એવું બિહાવડે છે તો આજે ઓહાણે મને હું કાં હાલે બિહાવડે રાંદલાય એ દર્શન કરી લઈએ ને એ કરો આબો લે બીજું કાં એ પછી એવું છે ત્યારે ડેલો આવ્યો રહેજો એ બસ ઠેક જ જાય ઠેકશે તારે થાય ને હે ઠેકું પડી આ કંઈ ખુલે તો નહીં તો પોરબંદરથી દ્વારકા હાઈવે ઉપર આપણે વિહાવાડું ગામ છે ને મારું અમારું જ ગામ જે લગભગ આપણા વિડીયા બધા વિહાવાડાને એટલે ખબર છે એ વિહાવાડા ગામમાં પૌરાણિક રાંદલ માતાજીનું મંદિર છે પાંડવોના વખતનું સમજો બહુ જૂનું મંદિર છે પાંડવોના વખતનું એ આપણે દર્શન કરવા આવ્યા છે મારી પાછળ મંદિર છે અને નવીનભાઈ છે આ બાજુ એ આ પૂજા કરે મને તો લોકડાઉન હોય એટલે બધું આ વાટ્યોને આંતેને ઓછી થાય માણસ એ ઓછું આવે કંઈક લોકડાઉન હિસાબે મંદિર લગભગ બંધ હોય એટલે જરાક ઓલું લાગે પાંદડાના અંતે ને કે એકદમ સોખાઈથી હોય આપણે દર્શન કરીએ ને કે પછી હા તો આ રાંદલ માતાજીનું મંદિર છે અને આ રાંદલ માતાજીની પ્રતિમા છે અને આ બધી છે ને પરિક્રમા કરે છે આપણે મંદિરને ફરતે પરિક્રમા કરવાની ને એ આવી રીતે અને મંદિરે જે ખરેખર તો છે પાંડવના વખત ને બહુ જૂનું મંદિર છે પૌરાણિક મંદિર આવી રીતના પરિક્રમા કરે છે અને બાર બારથી પણ હમણાં આપણે જોઈએ મંદિર કેવું હોય પણ પહેલાં પરિક્રમા લઈ લઈએ ને પછી બાર બારથી જોઈએ મંદિર અને આ ગલુડિયાન છે ને એ આના પૂજારી ને નવીનભાઈ એને કૂતરા બહુ ગમે આપણા જેવો માણસ એટલે એને હે ને બહુ ગમે એટલે એ પારે મલકના એ જીને જઈને 5-10 કૂતરા ભેરા હોય
હા છે ને મંદિરની સામે જ પાછો હવન કુંડ ને એ બધું છે, બાર બારથી આપણે મંદિર જોઈએ તો. અને શ્રીફળ વધારવાનું આ બાજુ છે, અને ઝાડવાને એકદમ રૂપાર હા નીચે ફેવર બ્લોક છે, પછી આ જે છે ને મેઇન ગેટ છે, અને આ બેઠા નવીનભાઈ જે આ સંચાલન કરે અને પૂજા પણ કરે, અને પાણી પુરવઠામાં નોકરી પણ છે. અને આ પેટો સામે જ આ રાંધલ માતાજીનું મંદિર છે ને, આપણી બિસાવાડા જે કે હાઈસ્કૂલ છે ને એની સેમ દિવાલ છે ને, પાછળના ભાગની દિવાલ એ અડેને જ છે એકદમ, સમજો. એટલે ગમે ત્યારે આવું હોય ને તો કોઠાની બાજુમાંથી રસ્તો આવે ને નિહારમાંથી પણ આવે કે માણ. અને એક તરાવનો આરો છે ને, આપણે આગળ લગભગ પહેલાં વિડીયો આપણે બનાવ્યો હતો, એ આરો હોય ને ત્યાંથી પણ આ રસ્તો આવે, એટલે એ બાજુ થવાય. અને તરાવની બાજુમાં ગંગાજળ તરાવ હોય ને આપણું, એને બાજુમાં છે એકદમ, એકદમ અસલ હે વાતાવરણ, એકદમ ફર્સ્ટ ક્લાસ. અને બહુ જૂનવાણી પૌરાણિક મંદિર કહે ને, તો આજુબાજુના એરિયામાં આપણા ગામમાં મંદિરો હોય ને જે પૌરાણિક મંદિરો, એટલે આસપાસના ગામડાઓમાં ને તેટલે બધે, એટલે બહુ જોવાલાયક સ્થળ હે. નવીનભાઈ સાલું હે ડંકી, હા હા હા, પાણીની સુવિધા માટે હેવ તો બોર થઈ ગયો અને મોટરે છે ઝાડવા પીવરાવવા હાટું, એટલે આનો ઉપયોગ નથી કરતા. પણ વહેલાના જમાનામાં, વહેલાના કાં કપાર જમાનામાં, હમણાં આપણે ગમે ગામડામાં જાય ને તો સરકારી કામ કોઈ પણ હોય ને તો આ ડંકી, બીજું કંઈ સરકારી રામનું નામ ન કાંઈ ને મેર્યો, સરકારી કામમાં આ ડંકી ખોડે જતા ગામમાં, એક ગમે ના હોય ને એ આ આ જ ડંકી આવતી, પછી માણા પહેર્યા એમાં ખસડ્યું ખસડ્યું એ આ ડંકી જોઈ લીજે. આ વરે આ જડે કાં એ વાત કાંક કાંક જ છે. આ છે ને રજી ઉમરા છે, આ અંજીરનો કાકા મોટામાં થાય, કંઈક અંજીર હોય ને એના કંઈક કાકા મોટામાં થાય. ઉમરો બહુ પવિત્ર ઝાડવું કહેવાય અને ખાવામાં બહુ હેલ્થી હોય, કાંક કાંક હોય નો દીઠાણ જોઈ લઈએ રજી. હા ક્લોઝઅપ લેતા નાહ પાસેથી જા ઉમરા આ અંજીરને કાકા મોટાને કટમમાં કંઈક થયા, આપણે તો ઉમરા કયા. અને આ એવું ફળ હોય કે થડમાં થાય, બોલ વાં કાંઈ પાંદડા કે પીસડે કે ના નહીં, આ થડમાં થાય દારી પર. આવ્યું ચાલ ને ઉમરું, એટલે મેં અવાર વારો કાઢી નાખવાનો હે, અવાર બધી મળ્યા તેવી આવી છે ને, હા ને. આ મંદિરના પાછળના ભાગમાં ને તુલસી ને ફૂલઝાડુની હોય, તુલસી આ તુલસી રહેજો, તુલસી આપણે હિન્દુ ધર્મમાં બધાને ઘેર એક તુલસીનો છોડવો હોય રાખે માણા, પવિત્ર કહેવાય. અને વૈજ્ઞાનિક રીતે બહુ રોગ પ્રતિકારક ઇમ્યુનિટી સિસ્ટમ આણીથી બહુ અપજાય તુલસીનો ઉપયોગ હોય ને. એક ફેરા છે ને હનુમાનજીને ખાવાનું આપે તે જેટલા દે એટલે ત્રાહું ઉશ્કાય ઉશ્કાય ને, અને પછી થાક્યા હોય તે ઓલા બધા સેવકો હોય ને એ પછી પૂછવા ગયા કે હનુમાનજી ધ્રાતા નથી, એ કીધી એટલે હું ઓર્યા ઓર છે. તે સીતાજી દૂધમાં નાખે ને એક પાંદડું આપ્યું હતું, અને પાંદડું ખાધું ને દાદા હનુમાનજી ઓડીકાર ખાધા ધ્રાઈ ગયો, એટલે આ પાચન શક્તિ માટે બધી રીતે સારું છે. પણ જૂનું અહીં આવવું છે એટલે વર્ષોથી. અને આપણે સત્યનારાયણની કથા હોય ને તો દૂધમાં તુલસીનું પાંદડા જઈ પ્રસાદ આપે શમશીન, એ આપણે અહીં પહેર્યા હોય એ આ તુલસી ઉપયોગ ઓછો કરીએ ને કે બહુ આ વસ્તુ કામની. તો આ નવીનભાઈ છે, પૂજા કરે અને સંચાલન કરે મંદિર. નવીનભાઈ કેટલા વર્ષ થયા છે તમે? મને રાજુભાઈ ગોવિંદ વાળા ભાઈ ને રાજુભાઈ ગોવિંદ અને અમે બે ભાગમાં સેવા કરી છીએ લગભગ 18 વર્ષ થઈ ગયા. 18 વર્ષ, ના ના બહુ સારું કહે કે આ રાંધલ માતાજીને જે સેવા કરવી ને એની રેણી કેણી રાખવી ને. પેલા અઘરી વસ્તુ હર્ષદ સાહેબ માસ્તર હતા એને 32 વાર આરતી ઉતારી,
પછી રાજુભાઈ ને અમે બે અમપાયર 18 વર્ષ થઈ ગયા. વાહ વાહ. ના ના હા. એ રાજુ નીરે ત્યાં તો લઈને દર્શન આપણે થયા ને એ ઉપાધી નહીં. ઘર મનમાં થતું કે રોવું કાં મંદિરને આપણે ઓલ્યા બાર બધા ઝાડવા જવું નહીં રહેતા તે શોખ ન થાય એવું. પણ આ રાંધેલા અહીંયા આપણે બહુ સારું પૌરાણિક મંદિર પર હોતું નહીં. આ અમે બેઠા ને આ તરાવ છે ઓલું ગંગાજળ ને એ આ મંદિર ને આ તરાવ ને ઓલો આરો તરાવનો આરો જ અહીં દેખાય સાંભો એ તરાવનો આરો હોય પછવાડે કોઠો દેખાય ને તમને જી એનું જી જ્યાં હતું ઓલું ટાવર આપણું 5G વાળું એ બધું છે. અને ચોખ્ખો ઓક્સિજન આવે સમજે હવા એકદમ કુદરતી પાણી હેલારા દઈએ આ બાયપાસ રોડ નીકળાય બધી રીતની તમે કડીક છાપડે આવો તો બે રોટલા ખાઈ જાવ એક ખાતા હોય એવું. અને હાજી નિંદર એવી આવે પાછું કોઈ માગતું ન હોય તો અને ઉઘરાણી મારા નિંદર ના આવે એ જાગતા હોય ઘોડા કરતા હોય કાંઠા કામ કરવું એવું કુદરતી છે કુદરતી. તો આપણે છે ને નવા હોય ને સ્ટેશનમાં તો ઓલું કરીને ટંકોરો દબાવજો ને બાકી તમને ખબર છે એ કરવાનું હોય એ વિધિ કરી નાખજો. કેમ કે અમે કાયમ કંઈક ને કંઈક લેટ બેઠા હોય નવીન નવીન એટલે તમને એ મજા આવે ને મારું મન ભર્યું રહ્યું સમજે હરવું પાર થઈ જાય આમાં આપણે પાંદડા ફૂટકે તો વાવડ કાઢીએ કાં બીજાને અને રાજી થાય પછી કાયમ નથી ને તમને એ થાય કે આજ ત્યાં વિકમે કંઈ નહીં પણ વિકમે પછી કાયમ તો બિચારો કાંઈ વિકમે આપણે ભેગા થઈએ તો સારું ને કાયમ એ કારણ કે આપણે કાયમ થાય ભેગા અઠવાડિયે એક ફેરે થતા હોય ને તો આપણે જાજુ મલકનું હોય પણ આપણે કાયમ થતા હોય ને એટલે 10-12 મિનિટમાં આપણે વાતચીત કરી લેવી બહુ લાંબુ લાંબુ કરીએ ને તો પછી લાઈફ લાગે આવે અને એ ન મજા આવે માણસ કોઈક માણસ આપણી વાતો કરે પછી ન કરે રાજી કે વાત હજુ હા વાલો નીકળ્યા એ તે પાછા વાર કાલે છે ને અમે પરવાર આવી છે એ પ્રમાણે કિન્યાક નેખમ નાખ્યું અને આપણે બધા જાય ભેગા તે કાલે આવે ટાણે હા ને રામી રામ તો દઈ રહ્યા